ઉપલેટા તાલુકાના ગાંધા ગામે આલમ શાહ પીરની ઉર્સની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ઉપલેટાથી 5 કિમીના અંતરે ઈસરા રોડ પર આવેલ હજરત આલ સ્માલ પીરની દરગાહનો દર વર્ષે ઉર્સની ઉજવણી કરવામાં આવે છે, તો આ વર્ષે પણ ખૂબ જ શાનદાર ઉર્સ ઉજવવામાં આવ્યો હતો. આ ઉર્સના કાર્યક્રમમાં ઉપલેટા તથા આસપાસના ગામના મુસ્લિમો ખૂબ જ મોટી સંખ્યામાં દીદાર કરવા માટે આવ્યા છે. ઉર્સમાં આવતા લોકો માટે ઉપલેટા ગાધા સુધી વિનામૂલ્ય વાહનોની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે અને આખો દિવસ ન્યાજનો પ્રોગ્રામ રાખવામાં આવે છે અને રાત્રે કવાલીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે, જેને નિહાળવા આસપાસના ગામોમાંથી ખૂબ મોટા પ્રમાણમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો દરગાહ પર આવે છે. અહીંયા દરગાહના આ બધા કાર્યક્રમની અંદરમાં કોઈ જાતનો ફાળો લેવામાં આવતો નથી. દર વર્ષે ફક્ત અહીંના આગેવાનો દરબારના ખાલીમ હાસ મિયા બાબુ, સલીમભાઈ હિગોરા, દિલાવરભાઈ હિગોરા, ઇકબાલ બાપુ બુખારી તથા રજંગભાઈ હિગોલાના સહયોગથી આ સુંદર કાર્યક્રમ કરવામાં આવે છે. મારું નામ સૈયદ તોકીર મિયા આસમિયા છે. આથી અમે વર્ષોથી આલમ શાહ સરકારનું ઉરસ કરી છીએ. અમારા પરદાદા દાદા અમારા બધા વડીલો સેવા કરતા હતા અમારા સરકારની. અહીંયા ફ્રીમાં ન્યાજ થાય છે, અમને સેવા થાય છે સરકારની. ફ્રીમાં આવવા જવા માટે વાહન વ્યવસ્થા સગવડ છે અને અહીંયા એક પણ રૂપિયાનો ચંદો લેવામાં આવતો નથી, ન્યાજનો ફાળો નથી લેવામાં આવતો. સવાર સાંજ ન્યાજની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. આથી વર્ષોથી અમે ગાધા આલમ શાહ સરકારનો ઉર્સ કરીએ છીએ. હિન્દુ મુસ્લિમ એકતા કરીને અમે આ ઉર્સ કરીએ છીએ. મારું નામ દિલાવર હિંગોરા. અમે ઉપલેટા જ વર્ષોથી આલમ શાહ બાપુનો ઉર્સનો કાર્યકર કરી છે. ગાધા ઉર્સ કમિટી તમામ સંયોગથી હિન્દુ મુસ્લિમ એકતાનો ને કોઈ જાતનો ફંડ ફાળો લેવામાં આવતો નથી. વાહન ફ્રી, ચા પાણી, ગાંઠિયા, નાસ્તો, જમવો તમામ વસ્તુ ફ્રી કરી હતી. આની અંદર કોઈ વસ્તુ કોઈ પણ રૂપિયામાં ચંદો લેતા નથી, ફાળો લેતા નથી. તમામ આયોજક અમે ગ્રુપ કમિટી કરી હતી બધાય. અમિત પઠાણ, દિવ્યાંગ ન્યૂઝ, ઉપલેટા.